રાંદર અને સિંગાપુરને જોડતા કોઝવે પર એક હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે જે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલક કે રાહદારી માટે યમદૂત બની શકે તેમ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ હોર્ડિંગ્સમાંનો એક તરફનો પતરાનો ભાગ ખુલી ગયો છે અને લટકી રહ્યો છે, તેમ છતાં તેને ઉતારવામાં નહીં આવતા. આ હોર્ડિંગ્સ લોકો માટે જોખમી બની રહ્યું છે. સુરતની તાપી નદી પર રાંદેર સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલ કોઝવેના પ્રવેશદ્વાર એવા સિંગણપોર તરફનો છેડો વાહન ચાલકો કે રાહદારીઓ માટે જોખમરૂપ બની ગયો છે. સિંગણપોર તરફના પ્રવેશદ્વાર ઉપર મોટું હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે, પરંતુ તેની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. છેલ્લા ઘણા દિવસથી આ હોર્ડિંગ્સમાં મૂકવામાં આવેલો એક પતરાનો મોટો ભાગ તૂટીને લટકી રહ્યો છે. જ્યારે પવન આવે ત્યારે આ પતરાનો ટુકડો જોરમાં હલે છે અને ગમે ત્યારે પડી શકે તેમ છે. વિયરકમ કોઝવે રાંદેરથી કતારગામ તરફ જવા માટે શોર્ટકટ હોવાથી સંખ્યાબંધ લોકો તેનો ઉપયોગ કરે છે. આ રસ્તા પર જતા વાહન ચાલકોને રાહદારીઓ પર આ હોર્ડિંગ્સનો ભાગ ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. હોર્ડિંગ્સનો પતરાનો ટુકડો લટકતો હોવાથી વાહન ચાલકોને રાહદારીઓના માથે ખતરો છે. કેટલાક દિવસથી આ પતરું જોખમી બન્યું હોવા છતાં પાલિકા તંત્ર કોઈ પ્રકારની કામગીરી કરતું ન હોવાથી આ હોર્ડિંગ્સ વાહન ચાલક માટે યમદૂત સાબિત થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. કેટલાય દિવસથી આ હોર્ડિંગ્સ આવી રીતે લટકી રહ્યું છે, તેમ છતાં SMC ના અધિકારીઓને આ હોર્ડિંગ્સ દેખાતું નહીં હશે કે પછી મોટો અકસ્માત થાય પછી આ હોર્ડિંગ્સ ઉતારવામાં આવશે તેવા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.